સુરતમાં વસતા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો દિવાળી પર પોતાના વતન જતા હોય છે ત્યારે મોટી સંખ્યામાં જતા રત્નકલાકારો સહિતના લોકોને લૂંટવાનો કારસો રચાયો હોય તેવું સામે આવ્યું છે। લક્ઝરી બસના સંચાલકો દ્વારા ભાડામાં દિવાળીના ટ્રાફિકને ધ્યાનમાં રાખી બમણાથી વધુ વધારો કર્યો છે। સરકારી બસની અપૂરતી સંખ્યા સામે સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પેસેન્જરોને લઈ જવા લક્ઝરી બસના સંચાલકો બમણો ભાવ વસૂલી રહ્યા છે। ડબલના સોફામાં જ્યાં કેપેસિટી બે વ્યક્તિની છે એમાં ચાર રત્નકલાકારો વ્યક્તિ દીઠ 1000 મળે કુલ 3000 થી 4000 રૂપિયા ચૂકવી રહ્યા છે। ઊંડા જોવા માટે સિંગલના સોફાના સામાન્ય દિવસોમાં 800 રૂપિયા હોય છે, હાલ 1600 રૂપિયા લેવામાં આવી રહ્યા છે। સામાન્ય દિવસોમાં જૂનાગઢ જવાનો ભાવ 650 થી 700 રૂપિયા હોય છે અને એના 1400 વસૂલવામાં આવી રહ્યા છે। અમરેલીના 550ના 1100 રૂપિયા, ભાવનગરના 500 રૂપિયા સામે 800 થી 1000 રૂપિયા વસૂલ કરવામાં આવી રહ્યા છે। ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાકી સ્વાગત કે જે રત્ન કલાકારો પાસે કામ બચ્યું છે એમને માંડ 15000 જેટલો પગાર મળી રહ્યો છે। લક્ઝરી બસનો ઉપયોગ કરે તો એક પરિવારને 6000 થી 6500 રૂપિયા તો વતને જવા આવવાનો ખર્ચ થઈ શકે છે। ત્યારે આવા લોકો દિવાળી કઈ રીતે ઉજવે એવો પ્રશ્ન સર્જાયો છે। આ મામલે વાહન વ્યવહાર મંત્રી, સુરત શહેર પોલીસ કમિશનર, કલેક્ટર અને ટ્રાફિક વિભાગને ફરિયાદ કરવા છતાં હજી સુધી એ બાબતે યોગ્ય કાર્યવાહી થઈ નથી। જો આ વખતે સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો મંદીના માલ સામે ઝઝૂમતા રત્ન કલાકારોને ભારે આર્થિક તકલીફ ઊભી થશે। યુનિયન ખાનગી ટ્રાવેલ સંચાલકોના વિરોધ નથી પણ વિકટ સ્થિતિમાં તહેવાર નિમિત્તે ડબલ ભાવનો ધંધો કરે એ યોગ્ય નથી।